ઘમંડ ના કરવો સાહેબ, કારણ કે દરવાજો તો તેનો પણ તૂટે છે જે પોતે તાળા બનાવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી પાસે પોલિશ ડાયમંડ છે. હવે પોલિશ ડાયમંડનું વજન કરીને અત્યારે હું તમને બતાવીશ કે કેવા અત્યારે આપણી પાસે પોલિશ ડાયમંડ અવેલેબલ છે, જેનું માર્કેટની અંદર સારામાં સારું ટ્રેડિંગ થઈ રહ્યું છે. અત્યારે શેડ, હવા શેડના ડાયમંડ એઝ વેલ એઝ જે વ્હાઈટ ડાયમંડ આવે છે ને, તો એનું માર્કેટ અત્યારે ખૂબ જ સારામાં સારું છે. અત્યારે સારામાં સારું સેલિંગ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે -2 સાઈઝ, જેટલા પણ -2 સાઈઝના ડાયમંડ છે, એપ્રોક્સિમેટલી આ તમે 40% માલની અંદર હશે ને, તો તમારે સારામાં સારી રેન્જ અત્યારે મળે છે. કારણ કે -2ની ડિમાન્ડ ખાસી એવી અત્યારે છે, અને હીરા છે એ બધા અત્યારે સેલિંગ પણ થઈ જાય છે. તો આવા નેચરલ ડાયમંડ છે એની અત્યારે ખાસી એવી ડિમાન્ડ છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે રફ ડાયમંડ છે. તો રફ ડાયમંડની અંદર ભાઈ -6નું પાનું છે એ પણ ખૂબ જ સારામાં સારું ચાલી રહ્યું છે. -6નું શા માટે ચાલી રહ્યું છે? કારણ કે એની અંદરથી તમે સારામાં સારું મેન્યુફેક્ચરિંગ લઈ શકો છો. તો એટલા માટે એ ડાયમંડ પણ અત્યારે રનિંગ માર્કેટની અંદર ખૂબ જ સારામાં સારા ચાલી રહ્યા છે. એની અંદર ભાઈ કલરના છે તો ઓકે, વેલ એન્ડ ગુડ, એ પણ ચાલી રહ્યા છે. અહીંયા તમે પોલિશ ડાયમંડ, આપણી પાસે પોઇન્ટર ડાયમંડ છે, આ બધા છે એ 18 સેન્ટ પ્લસના છે, 25 સેન્ટના છે, અને અમુક ડાયમંડ્સ એવા છે જેનું વેઇટેજ અરાઉન્ડ હાફ એન્ડ પોઇન્ટર છે, જેનું વેઇટેજ એટલે કે ભાઈ 50 સેન્ટિયા ડાયમંડ પણ આની અંદર અવેલેબલ છે. તો એનું માર્કેટ પણ ખૂબ જ સારામાં સારું છે, સારામાં સારું સેલિંગ આ ડાયમંડ પણ થઈ રહ્યા છે. તો અહીંયા તમે જુઓ છો કે અમુક ડાયમંડ્સ છે એ કસરયાર્ડ છે, પરંતુ કસરયાર્ડ છે તો એના એ પ્રાઇઝ આવીને સેલિંગ થતા હોય છે, એના પ્રાઇસ ખૂબ જ નીચે હોય છે. જેવી રીતે ડાયમંડ છે એ ક્લેરિટી વાઇઝ અને સારામાં સારો હશે તો એનું સારામાં સારો સેલિંગ થાય છે. ત્યાર પછી ફેન્સી ડાયમંડની વાત કરી લઈએ, તો ફેન્સી ડાયમંડની અંદર અત્યારે માર્કેટ ખૂબ સારું આપણે ગણાવી શકીએ. કારણ કે એની અંદર પણ અત્યારે ભાઈ માંગ તો છે, પરંતુ એની અંદર ભાઈ શું છે કે અમુક ડાયમંડ્સ છે જે કલર વાઇઝ હોય છે, તો એ જ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરવા પડતા હોય છે. કારણ કે આની અંદર લીલા શેડ બેસતા હોય છે, ત્યાર પછી તમને પીળો લાગતો હોય ડાયમંડ, પરંતુ એ કોટેડ બેઝ હોય તો અંદર જો કોટેડનું પડ રહી ગયું તો પોલિશ ડાયમંડ છે એકદમ ફિક્કો આવતો હોય છે. તો એની માટે આપણે આની અંદર તકેદારી રાખીને વ્યવસ્થિત સારામાં સારું જે માર્કેટ છે એ પ્રમાણે આપણે મેન્યુફેક્ચરિંગ કરશું તો ભાઈ સેલિંગ તો થવાનું જ છે. હવે આની અંદર તમે અમુક સાઇઝ બનાવતા હો તો એ સાઇઝ સેલિંગ થઈ રહી છે, બાકીની જે પતલા ડાયમંડ છે એ પતલા ડાયમંડ ભાઈ ક્લેરિટી વાઇઝ હશે તો એ તમારે પણ લોકલ માર્કેટની અંદર સેલ કરી શકો છો, અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની અંદર ગોળી હશે તો ગોળી પણ સેલ થાય છે. ફોર એક્ઝામ્પલ અત્યારે તમે આ ગોળી છે તો -3નું પાનું હોય તો એ ગોળીની ડિમાન્ડ ખૂબ જ વધારે છે, સારામાં સારું સેલિંગ થાય છે, અને માર્કેટની અંદર બધા જ લોકોને અત્યારે લેવાલી આપણે ગણાવી શકીએ ગોળીની એ છે.